प्रणाम विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने नवा भागीदार ना प्रवेश में एक चैप्टर जो एक टॉपिक जो पागड़ी जारे पण नवो भागीदार प्रवेश करे एटले भागीदारी पेढ़ी में घणी बधी बाबतों में फेरफार थाय। साधी भाषा में कही तो जूनी भागीदारी पेढ़ी नु विसर्जन थाय, नवी भागीदारी पेढ़ी नु सर्जन थाय। हवे जे नवी भागीदारी नु सर्जन थयुं छे ए भागीदारी में केटली वस्तुओं में बदलाव आवे, जेमां त्यां नफा नुकसान नवु प्रमाण नक्की करवू पड़े, पागड़ी नी हिसाबी असर आपवी पड़े, पुनः मूल्यांकन खातु तैयार करवू पड़े, अनामतों ने एकत्रित नफा नी वेचणी करवी पड़े। हवे ए बधी वस्तु आपणे अगाउ शीखी चूक्या छे। हवे विद्यार्थी मित्रो, ज्यारे बोर्ड नी एक्जाम में 8 मार्क्स नो दाखलो पूछाय तो एमां केवा प्रकारना खाता बनावाना, केवी रीते दाखला नी गणतरी करवानी, एनो एक आपणे दाखलो जोईए। तो दाखला ने समजवा माटे सौथी पहेला तमारे समजवानुं छे के आ भागीदारी पेढ़ीना प्रवेशमां केटला खाता बनावाना होय छे। तो तमे स्क्रीन उपर जोई रह्या छो, भागीदारी पेढ़ीमां कोईनो प्रवेश थाय एटले आ एक पेज उपर अर्धा पत्तानुं पुनः मूल्यांकन खातुं दोरवानुं, एने नीचेना अर्धा पत्तानुं मूळी खातुं बनावानुं, एमां जेटला भागीदार होय एटला रकमना खाता बनावानुं। बाजुनुं जे पेज होय एटले जे बीजुं पेज तमे लो छो एमां उपर 500 लीटीनुं रोकड खातुं बनावानुं, प्रवेश पछी सर्वे आ बधी वस्तु केम बनावी छे के ज्यारे नवो भागीदार प्रवेश करे छे त्यारे मिलकतोने देवामां थयेलो फेरफार नोंधवा माटे पुनः मूल्यांकन खातु, એ અલગ અલગ પ્રકારના ફેરફારોના કારણે માલિકની મૂડી બદલાશે તો મૂડીમાં જે ફેરફાર થયો છે એને સમજવા માટે મૂડી ખાતું, નવા ભાગીદારના પ્રવેશના કારણે ધંધામાંથી રોકડ આવશે અને કોઈ કારણથી જશે પણ ખરી તો એની અસર નોંધવા માટે રોકડ ખાતું, અને પેઢીની જે મિલકતો અને દેવામાં ફેરફાર થયો છે, મૂડીમાં ફેરફાર થયો છે એને નોંધવા માટે એ પાકું સર્વે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે સાહેબ અમને રકમ કેવી આપી હશે, તો તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ રહ્યા છો કે આવી રકમ તમને આપેલી હોય જેમાં એક પાકું સર્વાયું હોય અને નીચે કેટલાક હવાલા, હવાલાની અંદર નવો ભાગીદાર કોણ છે, એને નફામાં કેટલો ભાગ મળે છે, મૂડી કેટલી લાવે છે, પાકડી પેટે શું કરી રહ્યો છે, મિલકતો અને દેવા એમાં કેવા પ્રકારના ફેરફાર થયા છે, આને લગતી એ માહિતી આપણને આપી। તો આવા દાખલાને ગણવા માટે સૌથી પહેલું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો કે આના સ્ટેપ યાદ રાખો કે ભાઈ કયા ક્રમમાં દાખલાની ગણતરી કરવી। તો એ જે રકમ હતી એ રકમમાં સૌથી પહેલું કામ એ કરવાનું કે પ્રવેશનો દાખલો ગણવા માટેના જરૂરી સ્ટેપ્સ સ્ટેપ 1 સ્ક્રીન ઉપર જુઓ। પહેલું સ્ટેપ છે જરૂરી ખાતા દોરો। જરૂરી ખાતા દોરો એમાં ચાર ખાતા, પુનઃ મૂલ્યાંકન, મૂડી ખાતું, રોકડ ખાતું, પાકું સર્વે। ચલો ખાતા દોરી ગયા। સ્ટેપ 2 મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ શરૂઆતની રોકડ શિલ્લક અને મૂડી એ જૂના પાકા સફયામાંથી શોધી અને લખો। એટલે અહીં શરૂની મૂડી જનરલી મૂડીની બાકી જમા હોય તો બાકી આગળ લાવે અને પાકા સફયામાં મિલકત બાજુ પર રોકડ શિલ્લક આપી, એ રોકડ શિલ્લક જે રકમ આપી છે આપણને એમાંથી શોધીને અહીંયા ઉધાર બાજુ અને મૂડી શોધીને અહીંયા જમા બાજુ। હા, ચાલુ ખાતા બનાવ્યા હોય તો ચાલુ ખાતામાં જે મુજબ બાકી આવી હોય એ મુજબ ફોલો કરો। તો પહેલું સ્ટેપ જરૂરી ખાતા પાડો, બીજું સ્ટેપ મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ સૌની બાકી લખો, ક્યાંથી લાવવાની તો આ મૂડી દેવા બાજુ આપેલી હશે અને આ રોકડ શિલ્લક એ પાકા સમયમાં મિલકત બાજુ લખી હશે, રોકડ અથવા તો રોકડ શિલ્લક ત્યાંથી લઈ લખી દેવાની। સ્ટેપ 3 પુનઃ મૂલ્યાંકન ખાતાની અસરો આપો। હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે ચેપ્ટર 4 ભાગીદારીના પુનર્ગઠનમાં શીખી આવ્યા છે કેવું હોય, મિલકતો વધી, મિલકતો ઘટી, દેવું વધ્યું, દેવું ઘટ્યું, તો એના માટે આ પુનઃ મૂલ્યાંકન ખાતું અને મિલકતો અને દેવામાં અસર હોય, જેમ કે જમીનમાં 10% વધ્યા, મકાનમાં વધ્યા, આમાં ઘટ્યા, કોઈ મિલકતમાં અને દેવામાં થયેલા ફેરફારોને નોંધવા માટેનું ખાતું છે। પુનઃ મૂલ્યાંકનની સમજ કેવી હતી કે જો કોઈ મિલકત કે દેવામાં ફેરફાર થવાના કારણે તમને ફાયદો થાય, મિલકત કે દેવામાં ફેરફાર થવાના કારણે તમને ફાયદો થાય તો જમા બાજુ લખો અને તમને નુકસાન થાય તો ઉધાર બાજુ લખો। જેમ કે જમીનની કિંમત 10% વધી તો વધવાથી ફાયદો થયો, માટે એ જેટલો ફાયદો થયો છે જમા બાજુ લખો।
લેણદારોને 2000 નહીં ચૂકવવા પડે તો ફાયદો થયો કે દેવું ઘટ્યું તો એ જમા બાજુ લખો એટલે એ આપણે દાખલા ડિટેલમાં શીખીશું પહેલું સ્ટેપ શું હતું જરૂરી ખાના પાડો બીજું સ્ટેપ શું હતું મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં સરળની બાકી રાખો ત્રીજું સ્ટેપ શું લખ્યું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો ચોથું સ્ટેપ છે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી મેં તમને લાસ્ટ વિડીયોની અંદર કેટલું લિસ્ટ મોકલ્યું હતું કે આવી આવી અનામતો જેમ કે સામાન્ય અનામત હોય આકસ્મિક અનામત હોય કારીગર અકસ્માત પડતર ભંડોળ હોય આ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આજે જોઈ રહ્યા છો કે અનામતો અને એકત્રિત નફા ની માહિતી જો જૂના પાકા સર્વૈયામાં હોય તો એને ભાગીદારના મૂડી ખાતાની મૂડી દેવા બાજુ આવી હોય તો જમા બાજુ અને મિલકત દેવા બાજુ આવી હોય તો ઉધાર બાજુ વહેંચણી કરી દેવાની રહેશે આ સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 5 નવા ભાગીદારની મૂડીની નોંધ કરો હવે નવો ભાગીદાર જ્યારે પણ મૂડી લાવે એટલે એની આમનો શું થાય તો બહુ સિમ્પલ છે રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા એટલે રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા આ નવા ભાગીદારના મૂડી ખાતે તમારે રકમને જમા કરી દેવાની હોય છે ચલો 5 સ્ટેપ થઈ ગયા છઠ્ઠું છે પાગડીની હિસાબી અસર આપો પાગડી મેં આગળના વિડીયોમાં શીખવાની છે અલગ અલગ જેવો દાખલો જેવો હવાલો એ પાગડીની ગણતરી તો પાગડીની હિસાબી અસર તમારે આપવાની છે પાગડીની અસર માટે તમારે સ્ટેપ ફોલો કરવાના છે કયા સ્ટેપ છે સ્ક્રીન ઉપર જુઓ સૌથી પહેલું છે જૂની પાગડી હોય તો માટી વાળો બીજા નંબરમાં નવો ભાગીદાર જે પાગડી લાવ્યો છે એની અસર આપો ત્રીજા નંબરમાં એ પાગડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચો ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવાનું જ્યારે જૂનું અને નવું એ બંને આવેલું હોય ત્યારે બાકી જે જૂનું પ્રમાણ છે એ ત્યાગનું ગણાય અને છેલ્લા સ્ટેપમાં સમજાવ્યું હતું કે કોઈ ભાગીદાર પાગડીની રકમ ઉપાડી જવા માંગતો હોય તો એ અસર આપો પછી ડિટેલમાં ઘણું છે પણ દાખલા મુજબ જોઈશું ચલો પાગડીની અસર અપાઈ ગઈ એટલે દાખલાના મોટા ભાગના હવાલા ગણી હવે બધી અસરો અપાઈ જાય બધા હવાલા ગણી જાય પછી તમારે જૂનું પાકું સરવાયું એ જૂનું મતલબ કે રકમમાં જે આપ્યું હોય એ પાકું સરવાયું અને આ પાકું સરવે સરખા હોય કે એમાંથી એ કઈ વિગત છે કે જેને કોઈ હવાલો અસર ના કર્યો અને અહીંયા લખવાની રહી ગઈ છે જેમ કે જમીનમાં વધારો થયો હોય મકાનમાં વધારો થયો હોય પણ યંત્રમાં તો કોઈ ફેરફાર જ ના થયો તો એવી ઘણી મિલકતોને દેવા હશે જેમાં કોઈ ફેરફાર નહીં થયો હોય તો બંને સરખાવી જે વિષય વસ્તુ રહી ગઈ છે એને અહીંયા ગોઠવી દો અને પછી પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો એનો નફો તમે મૂડી ખાતામાં નાખો મૂડી ખાતું બંધ કરો એની બાકી અહીંયા લાવો રોકડ ખાતું બંધ કરો એની રોકડ શિલ્લક તમે આ બાજુ લાવી દો અને ગણતરી કરો તો આપણે રિપીટ કરી દઈએ પહેલું સ્ટેપ જો સ્ક્રીન ઉપર પહેલું સ્ટેપ સ્ક્રીન ઉપર આપ્યું છે જરૂરી ખાતા દો બીજું સ્ટેપ મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ સરુની બાકી રકમ જે આપણને પાકા સર્વૈયામાંથી મળી જશે ત્રીજું સ્ટેપ પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો ચોથું સ્ટેપ અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કરો પાંચમું સ્ટેપ શું કરશો સ્ક્રીન ઉપર દેખાય છે પાંચમા સ્ટેપની અંદર આપણે નવા ભાગીદારની મૂડી લખી દેવાની છઠ્ઠા સ્ટેપમાં પાગડીની હિસાબી અસર આપી દેવાની સાતમા સ્ટેપની અંદર જૂનું અને નવું પાકું સરવાયું સરખાવી અને દાખલાનો જવાબ લાવી દો તો આ 8 માર્ક્સની અંદર તમને પૂછાય પણ આપણે અગાઉ જે વસ્તુઓ શીખીને આવ્યા છે નાની નાની એ બહુ મહત્વની છે એ યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલો જોઈએ દાખલા નંબર 8 સ્વાધ્યાયમાં આભા અને બીના તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર એક રકમ જોઈ રહ્યા છો રકમ આભા અને બીના માટે તો રકમ નો અભ્યાસ કરીએ સૌથી પહેલા આપણે તો રકમ કઈ આ રીતે આપી છે આભા અને બીના 2001 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે 31/3/2017 નો તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે તો પાકું સરવૈયું જુઓ એની અંદર મૂડી ખાતા સામાન્ય અનામત કારીગર વળતર અનામત રોકાણ અનામત લેણદારો અને જેવી ઊંડી જેમાં મિલકત બાજુ જોઈએ તો પાકડી જમીન મકાન યંત્ર સ્ટોક દેવાદાર રોકાણો રોકડ બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ હવે હવાલા જુઓ તેઓએ 1/4/17 નો રૂસિલ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો તો એમને નવા ભાગીદાર તરીકે રૂસિલ નામના વ્યક્તિને એ દાખલ કરેલો છે આગળ જુઓ રૂસિલ 1,00,000 મૂડી પેકે અને 24,000 રૂપિયા પાગડી પેકે લાવે છે એના પછી આગળ જોઈએ તો જમીન મકાનની કિંમત 17,000 રૂપિયાથી વધારી યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી યંત્રોની કિંમત દેવાદારમાં 10% ગાલખા અનામત રાખવી
નહીં ચૂકવેલ નિશ્ચિતતા બિલ માટે 1100 ની જોગવાઈ કરવી અને ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 છે. હવે આ જે રકમ જો એમાં મેં દાખલો કરવાના સ્ટેપ કરો તમને શીખવાડ્યા. સૌથી પહેલું સ્ટેપ શું હતું? જરૂરી ખાતા દોરો. તો અહીં પુનઃમૂલ્યાંકન, બે જૂના અને એક નવો ભાગીદાર આવી ગયો છે એમ કરી ત્રણ ખાના વાળું મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સર્વે દોરેગી. અચ્છા બીજું સ્ટેપ શું હતું? તો બીજું સ્ટેપ હતું મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ખાતાની ઉધાર બાજુ સર્વેની બાકી લખો. તો તમે એક પાકું સર્વે જોઈ રહ્યા છો. એ પાકા સર્વેમાં આભા અને દીનાની મૂડી કેટલી છે? તો તમે જુઓ 80,000 અને 60,000. તો અહીં આભાના ખાનામાં 80,000, દીનાના ખાનામાં 60,000, આમાં કશું હાલ લખવાનું નહીં. ચલો એ લખી દીધી. હવે પાકા સર્વેમાં જુઓ મિલકત બાજુ રોકડ શિલ્લક તમને આપેલી છે. એ રોકડ શિલ્લકની રકમ કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. તો એ રોકડ ખાતાની ઉધાર બાજુ લખી દેવા. આ રોકડ શિલ્લક. ચલો બીજું સ્ટેપ ક્લિયર થયું. ત્રીજા સ્ટેપમાં શું કીધું હતું? પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે આપણને જે હવાલા આપ્યા હોય એમાં નવા ભાગીદારની મૂડી અને નવા ભાગીદારની પાકડી સિવાયના જે હવાલા હોય એ મોટા ભાગે પુનઃમૂલ્યાંકન ખાતામાં લખતા હવાલા હોય. તો તમે હવાલા જુઓ, પહેલો હવાલો છે નવા ભાગીદારે 1,00,000 મૂડી લાવ્યો અને પાકડીના 24,00,000. એને પાકા સર્વે એટલે મિલકતો અને દેવામાં ફેરફારની કોઈ મતલબ નથી, તો એની કોઈ અસર ના પડે કારણ કે હવે આપણે પુનઃમૂલ્યાંકનની અસરો આપી છે. બીજા નંબરનો હવાલો જુઓ, જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. તો જમીન મકાનમાં 17,000 વધારી આવો. તો પાકા સમયમાં જુઓ તો જમીન મકાન કેટલા રૂપિયાનું આપેલું છે? તો પાકા સમયમાં જમીન મકાનની કિંમત છે 72,000 રૂપિયા. તો એને આ રીતે કેટલા બતાવ્યું? જૂનામાંથી નવામાં 72,000. હવે તમને જેટલા વધારવાના કીધા હોય એટલા વધારી, તો 17,000 વધારી દીધી. તો આની કિંમત થઈ ગઈ 82,000. હવે જમીન મકાનમાં વધારો થવાથી ફાયદો છે. ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જઈ નોંધ કરો કે જમીન મકાન ખાતે જેટલા રૂપિયાનો વધારો થયો હોય એટલા જ રૂપિયાની નોંધ કરવાની રહેશે. બીજો અહેવાલ એના પછી જુઓ, યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડો. તો સૌથી પહેલા એ જુઓ કે જૂના પાકા સમયે યંત્રો કેટલાના છે. તો યંત્રો તમને કેટલા દેખાય છે? જૂના પાકા સમયે એટલે 40,000 દેખાય છે. તો આજે યંત્રો છે 40,000 રૂપિયાના, એની કિંમત ઘટાડતા 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 ક્યાં સુધી લઈ જવાની છે? 32,000 સુધી લઈ જવાની. એટલે નવી કિંમત 32 કરવાની છે. તો કેટલા ઘટાડીએ તો 32 થઈ જાય? તો કે 8,000 ઘટાડી દો એટલે 32 થઈ જશે. તો માઇનસ ઘટાડો 8, તો અહીં કિંમત થઈ ગઈ 32,000. હવે અહીં મિલકતનું મૂલ્ય ઘટ્યું, ઘટવાથી નુકસાન થયું. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જઈ લખવાનું યંત્રો ખાતે 8,000. ક્લિયર? નેક્સ્ટ, દેવાદારો પર 10% ગાલખાલ અનામતની જોગવાઈ. દેવાદારો અંદર તમે જુઓ 24,000 રૂપિયા આપ્યા છે, 2,000 ઓલરેડી ગાલખાલ અનામત બાદ કરેલી છે, પણ તો પણ આપણે કરવાની. દેવાદારો 24,000 માઇનસ ગાળખાલ અનામત 10% લેખે 2,400, તો આપણી પાસે વધ્યા 21,600. હવે મિલકતમાંથી કંઈ પણ માઇનસ થાય એટલે સમજો મારે નુકસાન છે, તેવું નુકસાન અહીં પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું. એ લખવાનું ગાળખાલ અનામત. હવે જો દાખલાની અંદર જૂના પાકા સમયમાં અનામત આપેલી હોય તો એ જૂની અનામત. અહીંયા તમે ગણતરી કરીએ નવી અનામત કહેવાય. તો આની રકમ કેવી લખવાની? 2,400 નવી અને જૂની 2,000. એટલે આપણે ગાળખાલ અનામત લાવવાની 400, નવી અને જૂની, નવી માઇનસ જૂની કરી દેવાનું. જો દાખલામાં જૂની અનામત ન આવી હોય તો 2,400 રૂપિયા બારોબાર ખાતામાં લખી દેવાના રહેશે. નેક્સ્ટ, નહીં ચૂકવેલ વીજળીનું બિલ 1,100 રૂપિયાની જોગવાઈ કરો. નહીં ચૂકવેલ વીજળીનું બિલ સાદી ભાષામાં ચૂકવવાનું બાકી. હવે ચૂકવવાનું બાકી હોય તો ચકેડું આપવું વાર્ષિક હિસાબમાં હતું એ જ કામ કરે. ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી, અગાઉથી મળે, તો ચૂકવવાનું બાકી કે અહીંયા લખી આપવાનું. ચૂકવવાનું બાકી વીજળીનું બિલ 1,100,
એજ રીતે પાકા સમય આવે ત્યાં ડાબી બાજુ લખ્યું તો અહીંયા પણ ડાબી બાજુ લખશું દેવું કહેવાય આ દેવું જે છે અહીંયા લખાઈ ચૂકવવાનું બાકી નેક્સ્ટ ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું છે જેનું હાલ આપણે કામ છે નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પુનઃમૂલ્યાંકનને લગતી અસરો આપી દીધી હવે આ ખાતું બંધ કરીએ તો અહીં 70,000 એમાંથી 8,000 9,000 9,500 જતા રહે તો વધશે કેટલા 7,500 આ જે છે એ થયો તમને નફો આ નફો આભા અને બીના વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચો તો જૂનું પ્રમાણ એ દાખલાના હેડિંગમાં આપ્યું છે 2:1 તો આ 2:1 માં ભાગ પાડો 7,500 ગુણ્યા 2/3 1 ને મળ્યા 5,000 1 ને મળ્યા 25 જેવો નફો થાય નફો માલિકની મૂડી વધારે એટલે અહીંથી ક્રોસમાં અહીં નફો લાવી દેવાનો અને લખી દેવાનું પુનઃમૂલ્યાંકનનો નફો 5,000 અને 2500 ક્લિયર ત્રીજું સ્ટેપ ક્લિયર થયું પેલું શું કર્યું ખાના પાડ્યા બીજામાં શું કર્યું મૂડી અને રોકડ શિલ્લક લખી ત્રીજામાં શું કર્યું પુનઃમૂલ્યાંકનના હવાલા ગણ્યા એનો જવાબ લાવ્યો અને આપી દીધું ચોથું સ્ટેપ શું હતું તો અનામતો અને એકત્રિત નફાની વહેંચણી હવે મેં તમને એક લિસ્ટ આપી તમે સ્ક્રીન ઉપર લિસ્ટ જુઓ કે આખી આખી વસ્તુ જો પાકા સમયમાં હોય તે ભાગીદારના ખાતામાં તમારે શું કરી દેવાની હોય વહેંચી દેવાની હોય તો આપણે જૂના પાકા સમયમાં જોઈ એમાંથી કઈ છે તો તમે જુઓ જૂના પાકા સમયની મૂડી લેવા માટે તમે જુઓ તો તમને સામાન્ય અનામત દેખાય છે એ વહેંચાયેલી ભાગીદારો વચ્ચે વહેંચવું પડે કારીગર વળતર અનામત દેખાય છે એ પણ ભાગીદાર વચ્ચે વહેંચવું પડે રોકાણ અનામત દેખાય છે એ પણ ભાગીદાર વચ્ચે વહેંચવું પડે તો મૂડી દેવા બાજુ મને ત્રણ દેખાય મિલકત બાજુ પણ હોય શકે મેં તમને લિસ્ટ તમે જોઈ શકો છો કે આ ચાર વસ્તુ મિલકત તેના બાજુ હોય શકે તો એમાં મને દેખાય છે જાહેરાત ઝુંબેશ ખર્ચ આ બધાને આપણે મૂડી ખાતામાં ભાગ પાડી નાખવાના છે તો સૌથી પહેલા મૂડી દેવા બાજુથી લઈએ સામાન્ય અનામત ત્યાર પછી શું આપેલું છે આપણને કારીગર વળતર અનામત ત્યાર પછી શું આપ્યું છે રોકાણ અનામત આ ત્રણ વસ્તુઓના ભાગ અને મિલકત બાજુ જુઓ જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ એને ઉધાર બાજુ વહેંચવાનું એટલે પાકા સમય ડાબી બાજુ અને જમણી બાજુ હોય તો અહીંયા ડાબી બાજુ હવે સામાન્ય અનામતની રકમ કેટલા રૂપિયા તમે જુઓ તો તો રકમ કેટલા કે 18,000 છે 18,000 ના ભાગ કરવાના કયા પ્રમાણની અંદર 2:1 આપણું નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2:1 છે 18,000 રૂપિયા સામાન્ય અનામત છે તો અહીં સામાન્ય અનામતના ભાગ કર્યા તો એકના ભાગમાં 12,000 આવ્યા એકના ભાગમાં 6,000 નવાને કશું મળે નહીં બીજા નંબર કારીગર વળતર અનામત કેટલા રૂપિયાનું 4,500 4,500 ના ભાગ 2:1 માં કરો તો એકમાં 3,000 આવે એકમાં 1,500 આવે પછી રોકાણ અનામત એની રકમ આપી છે આપણને 1,500 ના ભાગ 2:1 માં તમે કરો તો એકના ભાગમાં 1,000 આવે બીજાના ભાગમાં 500 આવે અનામતો વહેંચેલી હવે જાહેરાત ઝુંબેશ કર મિલકત તેના બાજુ જુઓ કેટલા રૂપિયા 6,000 છે એના 2:1 માં ભાગ કરીએ તો એકના ભાગમાં 4,000 અને એકના ભાગમાં 2 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ચોથા સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે કઈ અનામતો વહેંચાય કઈ ન વહેંચાય તો જે વહેંચાયેલી છે લિસ્ટ તમારે યાદ રાખવું પડે અને મોટે કરવું પડે અને એ વસ્તુ ગોતી અને આ રીતે ભાગ પાડી દેવાના રહેશે ચલો આ ભાગ પડી ગયા પાંચમું સ્ટેપ શું હતું નવા ભાગીદારની મૂડી લખો તો પહેલા હવાલામાં જુઓ નવો ભાગીદાર મૂડી પેટી કેટલા લાવ્યો 1,00,000 હવે કોઈ પણ ભાગીદાર મૂડી લાવે આમનું શું થાય રોકડ ખાતે ઉદાહરણ મૂડી ખાતે જવા તો આપણે આમનું તો લખવી ખતરણી કરી છે રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ ઋષિલના મૂડી ખાતે 1,00,000 મૂડી ખાતાની જમા બાજુ મૂડી ખાતું છે એની જમા બાજુ થઈ રોકડ ખાતે એના ખાતામાં 1,00,000 જો નવા ભાગીદારની મૂડી લખાઈ ગઈ એના પછીનું સ્ટેપ મેં કીધું પાઘડીની હિસાબી અસર આપવી દરેક દાખલાની અંદર આ સ્ટેપ અલગ અલગ હોઈ શકે તો પાઘડીની હિસાબી અસરમાં પહેલું સ્ટેપ શું હતું કે જૂની પાઘડી હોય તો માની વાળો માની ક્યાં વળાય માની વાળવાની આમનો શું હોય તો મૂડી ખાતે ઉધાર અને પાઘડી ખાતે જમા અને ગોખવાની ભાષામાં
जो मिलकत लेना बाजू पागड़ी आपी होय तो एने मूड़ी खाता ने उधार बाजू भाग पाड़ी दो एटले आपो आप आई जाए। तमे अहीं पागड़ी जुओ पाका समयमां जूना पाका सर पागड़ी की रकम केटला रूपया आपेली छे 18000 आपेली छे। हवे ए 18000 रूपया तमे आपी छे तो एने मानी वाळो आमनो स्क्रीन उपर छे ए खाते उधार बी खाते उधार ए पागड़ी खाते जमा अने आखा चेप्टर मां प्रवेशमां निवृत्तिमां पागड़ी मांडी पाड़वा माटे मूड़ी खाता ने उधार खातुं जमानुं अने लखवानुं पागड़ी खाते 18000 ना भाग जूना प्रमाण 12000 अने 6000 कोई पण होय अनामतना भाग करती वखत करना तो होय जाय। चलो आ पदी હવે બીજું સ્ટેપ પાગડીમાં શું હતું કે નવો ભાગીદાર જે પાગડીની રકમ લાવે છે એની આમનો વિચાર તો આપણે શું વિચાર્યું કે પાગડીનું પ્રીમિયમ લેવાય રોકડ ખાતે ઉધાર એ પાગડીના પ્રીમિયમ ખાતે જમા તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતાની ઉધાર પાગડીના પ્રીમિયમ ખાતે નવો ભાગીદાર પાગડી કેટલી કેટલા રૂપિયા લાવે 24000 તો આપણે રોકડ ખાતે ઉધાર અને પાગડીના પ્રીમિયમ ખાતે જમા પણ આપણે અહીંયા કે પાગડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું નથી માટે એમાં અસર આવે નહીં। જો એ પછી ત્રીજું સ્ટેપ શું હોય કે જે નવો ભાગીદાર પાગડીની રકમ લાવ્યો છે એ કોણ લઈ જાય તો કે જૂના ભાગીદાર લઈ જાય કયા પ્રમાણમાં લઈ જાય તો ત્યાગના પ્રમાણમાં લઈ જાય। તો અહીં દાખલાની અંદર તમે છેલ્લા હવાલામાં નવું પ્રમાણ આપ્યું છે હવે નવું પ્રમાણ આપ્યું છે એટલે ત્યાગનું ગણવું પડે તો ગણતરી જુઓ સ્ક્રીન ઉપર ત્યાગના પ્રમાણની આપણે ગણતરી કરી છે ત્યાગ એટલે જૂનું માઇનસ નવું આભા અને બીના આભાનું જૂનું છે 2/3 અને બીનાનું 1/5 માઇનસ 9 તો એનું 2/5 એનું 1/5 બાદ બાકી કરી તો એકનો જવાબ 4/15 આવ્યો એકનો જવાબ 2/15 આવ્યો એટલે એના આધારે ત્યાગનું પ્રમાણ નક્કી થયું 4/2 પણ 4/2 એટલે 2/1 સંજોગો વસા અહીંયા જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ એક સરખું થઈ ગયું છે આવું દર વખત થાય જરૂરી નથી એટલે દાખલામાં નવું પ્રમાણ સામે આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ શોધવું પડે અને પડે છે। અચ્છા પહેલું સ્ટેપ શું કર્યું જૂની પાગડી માંડી વાળી બીજા સ્ટેપમાં પાગડીનું પ્રીમિયમ હતું એ આપણે લખી દીધું હવે આ 24000 રૂપિયા આ બે ભાગીદાર વચ્ચે વહેંચી તો પાગડીના પ્રીમિયમ ખાતે 2/1માં 24000 ના ભાગ પાડીએ 2/1માં તો એકના ભાગમાં 16000 બીજાના ભાગમાં 8 ચલો આ પછી હવે શું કરવાનું હવે જૂનું અને નવું પાકનું સર્વેયું સરખાવી લો એવી કોઈ વિગત નથી ને કે જે આપણે નવા પાકના સર્વેયામાં લખવાની રહી ગઈ હોય તો જો ચેક કરો મૂડી દેવા બાજુ મૂડી તો અહીંયા સુધરીની આવી જશે ત્યાર પછી અનામતો 3 છે સામાન્ય અનામત રોકાણ અનામત કારીગર વળતર અનામત કે અનામતોને આપણે અહીંયા વહેંચી દીધી છે માટે નવા પાકના સર્વેયામાં આવી કોઈ અનામત આવવાની નથી। ત્યાર પછી મુદ્દો જુઓ લેણદાર અને દેવી મૂડી લેણદાર અને દેવી મૂડીનો કોઈ હવાલો આવ્યો નથી એટલે એ રકમ એમની એમ નવા પાકા સર્વેમાં લેણદાર અને દેવી મૂડી લેણદારની રકમ કેટલી છે 28000 અને દેવી મૂડીની રકમ કેટલા રૂપિયા છે 12000 એમાં હવાલો આવ્યો નહીં એટલે આપણે એ રીતે લખી દેવું પડે મિલકત બાજુ રકમમાં પાગડી બાપાની જાત જમીન મકાન આવી ગયું યંત્રો આવી ગયા સ્ટોક નથી આવ્યો સ્ટોક પછી જુઓ દેવાદાર આવી ગયા રોકાણો નથી આવ્યા ત્યાર પછી રોકડ અને કે એ રોકડ અને કે નહીંથી આવ્યો મૂડી અને રોકડ ખાતું રોકડ સિલક અહીંથી બંધ થઈ ગયા આવશે અને મૂડી ખાતું અહીંથી જે આવશે રોકડ ને એકું લખી દઈશું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આપી રહ્યા છીએ તો બે વસ્તુ લખવાની રહી ગઈ કઈ બે વસ્તુ એક સ્ટોક અને એક રોકાણ ખાતા બંધ કરી દેવાના તો ખાતા બંધ કરીએ તો મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો વધારે થાય તો જમા બાજુ થાય છે ટોટલ આનું 1,70,000 અહીંયા પણ લખી દેવાનું 1,70,000 એમાંથી 12/4 16,000 જાય એટલે વધેલી રકમ 1,01,000 એટલે વાર્ષિક હિસાબમાં મૂડી ખાતા બંધ કરતા હતા એ અહીંયા જોવો તો ટોટલ થશે આનું 78,500 એમાંથી 6 2 8,000 જાય
तो 70,500 અહીંયા આની મૂડી 1 લાખ તો અહીંયા 1 લાખ અને એ 1 લાખ રૂપિયા અહીંયા તો 1 લાખ થઈ ગયા હવે નવા પાકા શ્રેણી મૂડી હવે 3 ભાગીદાર થઈ જશે આવા બીના ઋષિ આની આવી 1 લાખ 1000 આની 70,500 અને આના 1 લાખ તો અહીંયા ટોટલ 0 0 5 1 7 અને 2 271,500 પછી રોકડ ખાતું બંધ કરી દેવા તો અહીં ટોટલ થશે 24 ને 26 1,26,000 તો બાકી આગળ લઈ ગયા 1,26,000 આને શું કહેવાય આખર નિરૂપણ છે એટલે નવા પાકા સમયમાં જે એને આપેલું હતું રોકડ અને બેંક એનો હવે નવો જવાબ 1,26,000 જૂની રકમ આપણે અહીંયા લાવી દીધી હવે એમાં ફેરફાર થયા અને ફેરફારની રકમ અહીંયા આવી ગઈ હવે જો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો તમારો જવાબ સાચો તો અહીં ટોટલ માર્કસો 312,600 312,600 આ રીતે એ તમારું પાકું સરવાળો કમ્પ્લીટ થઈ જશે તો હું ફરીવાર યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કામ શું કર્યું ખાનાવાળે બીજું સ્ટેપ શું કર્યું આપણે બીજા સ્ટેપમાં મૂડી અને રોકડ શીર્ષક લખી જૂના પાકા સમયમાંથી ત્રીજા સ્ટેપમાં શું કર્યું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું જેમાં જમીન મકાન ફવારો યંત્રોનો દીવાદારોનો ચૂકવવાનું કાર્ય એની અસર આપી એનો નફો આવ્યો એ નફાને આપણે અહીંયા ભાગ પાડી ચોથું સ્ટેપ શું કર્યું આપણે અનામતોની વહેંચણી કરી એટલે જૂના પાકા સમયમાંથી શોધ્યું તો સામાન્ય અનામત કારીગર બળતણ અનામત રોકાણ અનામત અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આના ભાગ પાડીના જૂના પ્રમાણમાં પાંચમું સ્ટેપ શું કર્યું કે નવા ભાગીદારની મૂડી લખી રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા એના પછીના સ્ટેપમાં શું કર્યું તો પાઘડી પાઘડીમાં પહેલું સ્ટેપ શું હતું જૂની પાઘડી માંડી વાળો બીજું સ્ટેપ નવો ભાગીદાર પાઘડીદાર એની નોંધ કરો 24,000 એ 24,000 ને આપણે આ બંને ભાગીદારો વચ્ચે વ્યાજના પ્રમાણમાં વહેંચી દીધું ત્યાંનું પ્રમાણમાં શોધતા શીખ્યા છીએ આપણે એ વહેંચી દીધા પછી ખાતું બંધ કર્યું આ ખાતાનો જવાબ આવ્યો એ અહીંયા લખી દીધો આનો જવાબ આવ્યો એ અહીંયા લખી દીધો પછી જૂનું અને નવું એ પાકું સર્વે સરખાય અને એ સરખાવતી વખતે આટલી વસ્તુ લખવાની રહી ગઈ કે આ વસ્તુમાં કોઈ ફેરફાર આવ્યો નો અને ફેરફાર ના આવ્યો એટલે આપણે એ જ રીતે લખી દીધું અને બંને બાજુનો સરવાળો સરખો લાયા તો આ રીતે 8 માર્ક્સનો દાખલો તમારે પરીક્ષામાં પૂછાતો હોય છે